લિંબાયતની મમતા ડોકીસ પાસે યુવકને ચપ્પુના ઘા મરાયા બાદ સારવાર દરમિયાન તેનું મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હત્યા અને બળાત્કાર જેવા ગુનાઓમાં ચર્ચામાં રહેતા લિંબાયત વિસ્તારમાં ગત રોજ મોડી સાંજે હત્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ છે। સુરતના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો। અંગત અદાવતમાં અજાણ્યા ઈસમોએ કેતન રમેશ હેડાવ નામના યુવક ઉપર ચપ્પુના 7-8 ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઘવાયેલા કેતનને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું। આ હત્યા પાછળ અંગત અદાવત હોવાનું ચર્ચાઈ રહ્યું છે। મૃતક કેતન સુરત એરપોર્ટ ઉપર એર ઇન્ડિયા કંપનીના લગેજ વિભાગમાં 6 મહિનાથી નોકરી કરી રહ્યો હતો। મળતી માહિતી અનુસાર 5 જેટલા મદ્રાસી ઇસમોએ કેતન ઉપર હુમલો કર્યો છે। કેતનના પરિવારે સરકાર પાસે ન્યાયની માંગ કરી છે। આ હત્યાના બનાવને લઈને લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મારો નામ રમેશ છે, રમેશભાઈ બુધાજી હેડાવ। મારો છોકરાનું નામ છે કેતન રમેશ હેડાવ। એને આ લોકોને મને મારા છોકરાને માર્યું છે તો મને કંઈ ખબર નથી હતી। તે આ લોકોને ચેમ્બર 107 બોલાવીને સિવિલમાં લઈ ગયેલા અને મારા છોકરાનો બીજો છોકરો છે કમલેશ, એને દોસ્તાનો ફોન આવેલો ત્યારે કે ભાઈને માર્યું છે આ સિવિલમાં ગયા પછી મને ફોન આવ્યો મારા છોકરાનો કે પપ્પા કેતનની તબિયત બહુ સિરિયસ છે, તમે જલ્દી આવી જાઓ સિવિલમાં। હું સિવિલ ગયો, સિવિલમાં 5 મિનિટમાં જ એને ઓફ થઈ ગયો। અને પછી આ લોકો મારવાવાળા કોણ છે ખબર નથી અમને, પણ પોલીસ જાહેરાત કરું છું કે આ ઘટના બીજી વખત કોઈ યાદી થવી નહીં જોઈએ અને એને અમને ન્યાય મળવો જોઈએ, બસ એટલી મારી નમ્ર વિનંતી છે। મરનારનું નામ શું છે અને શું કામ કરે? મરનારનું નામ છે કેતન રમેશ હેડાવ, આ એર ઇન્ડિયામાં કામ કરે છે, નોકરી કરે છે, 6 મહિના થઈ ગયેલા છે। સામેવાળા કોણ છે? મારવાવાળા પેલા મદ્રાસી કરીને ખબર પડી કે મદ્રાસી લોકો છે, 4-5 જણ હતા એના ચપ્પુથી માર્યા છે। એના પેલો લઈ ગયેલો હતો પેલો અંદર પેલો પોસ્ટમોર્ટમ માટે, ત્યાં કમસે 7-8 ગાઉં માર્યા છે। ગઈકાલે સાંજના લગભગ 8:30 વાગ્યાના સુમારે બજરંગનગરની સામે આવેલ મમતા ટોકીઝની બાજુમાં જાહેર રોડ ઉપર આ કામના ફરિયાદી કમલેશભાઈ ને લગભગ 2 દિવસ પહેલાં એટલે કે 28 તારીખના રોજ આ રાકેશ અન્ના, ગણેશ, વિનોદ અને શ્રીકાંત સાથે કંઈક ઝઘડો થયેલો, જે બાબતની અદાવત રાખીને ગઈકાલે આ ફરિયાદીના ભાઈ કેતન અને એના 2-3 મિત્રો ત્યાંથી જતા હતા અને જ્યારે કેતન પર બાઇક હતો ત્યારે બાઇક પર જતો હતો અને થોડી ટ્રાફિકના લીધે તેણે બાઇક ધીમી રાખેલી, ત્યારે આ સામાવાળા રાકેશ, અન્ના, સાંઈ, ગણેશ, વિનોદ અને શ્રીકાંત આ 4 જણા આવેલા, જેમાંથી રાકેશે એની ગાડીની ચાવી કાઢી લઈ અને એને ગાડી પરથી નીચે ઉતારી ગળામાં હાથ નાખીને સાઈડમાં લઈ ગયેલો અને પછી એની જોડે ગાળા કાઢીને બોલાચાલી કરેલી કે પરમ દિવસે તારા ભાઈએ કેમ અમારી જોડે માથામ કરી, એ બાબતની અદાવત રાખી અને કેતનને એણે ચપ્પાના ઘા મારેલા રાખે છે, સાથે સાથે એના અન્ય જે 3 મિત્રો છે તેણે પણ એને મારવા લાગ્યો છે। એવામાં કેતને પણ એના પાસેના ચપ્પાથી રાકેશને પણ મારેલો અને એના મિત્ર જે 2 છે એને પણ ઇન્જર્ડ કરેલા, તો આ બંને બાબતોમાં સામસામે ગુના દાખલ થયા છે અને આ કામના ફરિયાદી જે કમલેશભાઈ છે એનો ભાઈ જે કેતન જોડે ઝઘડો થયો હતો તેનું લગભગ સારવાર દરમિયાન મૃત્યુ થતાં આઈપીસી 302 અને 114 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે સામેવાળા રાકેશ ઉપર અને રાકેશ લોકોને પણ આ કેતને મારેલા હોય એમનો પણ આઈપીસી 307 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। બંને પક્ષના માણસો અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં છે, કેતનનું મરણ થતાં એની કાર્યવાહી પૂરી કરેલી છે પોલીસે અને બાકીના જે આરોપીઓ છે એ ઇન્જર છે, જેથી તે લોકો સારવાર લીધેથી બહાર આવે તે લોકોની પણ આ ગુનાના કામે અટક કરવામાં આવશે અને આ મુખ્ય કારણ અગાઉ પણ એ લોકો ઉતરાણ ઉપર ઝઘડેલા એની અદાવતના લીધે કંઈક 28મી તારીખે આ મરનાર કેતનના ભાઈ કમલેશભાઈ સાથે પણ ઝઘડેલા એ બાબતનો આ ગુનો રજીસ્ટર કરવામાં આવે છે અને આરોપીની તપાસ પણ આ બાબતે ચાલુ છે।